હવે જોયું થ્રુ માંથી પસાર થવાના અર્થમાં. હવે આપણે જોઈએ છીએ બીજું એક પ્રેપોઝિશન ઓફ ડિરેક્શન તો કહી શકીએ આપણે, એની સાથે પ્રેપોઝિશન ઓફ મૂવમેન્ટ પણ કહી શકીએ આપણે. પ્લેસમેન્ટથી તરફ મૂવમેન્ટ એ પણ આપણે કહી શકીએ. દિશા અને હલનચલન છે આ બંને વચ્ચેમાં શું ડિફરન્સ છે, એ બંને વચ્ચેનો ડિફરન્સ જોવા માટે આપણે ઇન અને ઇન્ટુનો ઉપયોગ જોઈએ. આપણે ઇન અને ઇન્ટુ શું દર્શાવે છે? ઇન એટલે માં, કોઈ વસ્તુ કશાકમાં છે એ દર્શાવવા માટે આપણે ઇનનો ઉપયોગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે ધીસ ઇઝ અ પેન, આ એક પેન છે. ધ પેન ઇઝ ઇન માય હેન્ડ, આ પેન મારા હાથમાં છે. જ્યારે ઇન્ટુને કેવી રીતે સમજી શકીએ આપણે? તો ઇન્ટુને સમજવા માટે આપણે ઇન્ટુ મોશન એઝ અ મૂવમેન્ટ, ગતિ મોશનનો અર્થ દર્શાવે છે. જ્યારે ઇન કન્ડિશન એક પ્રકારની કન્ડિશન દર્શાવે છે. કઈ રીતે આપણે કન્ડિશનને કઈ રીતે એપ્લાય કરી શકીએ આપણે એ જોઈએ આપણે એક્ઝામ્પલ દ્વારા. ઇન એન્ડ ઇન્ટુ માં ની અંદર, ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે કે ધ પેન ઇઝ ઇન માય હેન્ડ. પેન અહીં મારા હાથમાં છે, યુ કેન સી ધેટ. બીજું એક સરસ એક્ઝામ્પલ જોઈએ તો બોયઝ ક્લાસરૂમ છે, વિદ્યાર્થીઓનો ક્લાસરૂમ છે અને એ ક્લાસરૂમ વિદ્યાર્થીઓથી ભરેલો છે. સમજી છો? હવે આપણે ક્લાસરૂમ વિદ્યાર્થીઓથી ભરેલો છે તો આપણે એમ કહીશું કે ધ સ્ટુડન્ટ્સ આર ઇન ધ ક્લાસ. આ એક ક્લાસરૂમ છે, આ ક્લાસરૂમની અંદર વિદ્યાર્થીઓ છે. તો ક્લાસરૂમની અંદર છે, ધીસ ઇઝ ધ ઇન. તો ક્લાસરૂમની અંદર વિદ્યાર્થીઓ છે, અંદર વિદ્યાર્થીઓ છે એના માટે આપણે ઇનનો ઉપયોગ કરીશું. તો એ પણ એક્ઝામ્પલ લખી શકીએ આપણે. સ્ટુડન્ટ્સ આર ઇન ધ ક્લાસ, અહીંયા ઇન અને અહીંયા ઇન. ઇન ધીસ ઇઝ ધ પ્રેડિક્શન, ધ કન્ડિશન, not a motion. So it is the condition. Condition સ્થિતિમાં છે, કોઈ વસ્તુ કશાકની અંદર છે, સ્થિતિમાં છે. એ સ્થિતિને એની અંદર વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં છે. વિદ્યાર્થીઓ ક્યાં છે? ક્લાસરૂમમાં છે. પણ તમે જ્યારે એન્ટર થાઓ છો ક્લાસરૂમમાં ત્યારે ઇન્ટુ આવે છે. એ ક્લાસરૂમની અંદર તમે પ્રવેશ્યા. ટીચર એન્ટર્ડ ધ ક્લાસરૂમ, શિક્ષક ક્લાસરૂમની અંદર પ્રવેશ્યા. ક્લાસરૂમ છે અહીંયા, ધીસ ઇઝ ધ ક્લાસરૂમ. એ સ્ટુડન્ટ આપણે જોયા અને અહીંયા આ જે ડોર છે આ ડોરમાંથી એન્ટર થાય છે. તો ટીચર એન્ટર, ટીચર એન્ટર વોટ ઇઝ ઇન ટુ ધ ક્લાસરૂમ. એન્ટર અહીંયા ગતિ થાય છે. આ ગતિ દર્શાવવાની અંદર જ્યારે મોશન સિચ્યુએશન આવે છે, મોશન મુવમેન્ટ થાય છે, મોશન. તો ગતિ જ્યારે દર્શાવે છે ત્યારે હંમેશા ઓલવેઝ ઇન્ટુનો ઉપયોગ થાય છે. અને જ્યારે ઇન, તો ઇન હંમેશા સ્થિતિ દર્શાવે છે. તમે ક્યાં છો? તમે તમારા અત્યારે ક્લાસરૂમમાં છો, તમે તમારા ઘરમાં છો. યુ આર ઇન યોર હાઉસ, તમે તમારા ઘરમાં છો. યુ આર ઇન યોર હાઉસ, તમે તમારા ઘરમાં છો. તો યુ આર ઇન કન્ડિશન, તમે એ કન્ડિશનમાં છો, સ્થિતિમાં છો. તો ત્યારે શું વપરાશે? સમજી ગયા તમે? ઇન વપરાશ છે. ઇન હંમેશા સ્થિતિ દર્શાવે છે, સ્થાન દર્શાવે છે. જ્યારે ઇન્ટુ, ઇન્ટુ એની અંદર ગતિ દર્શાવે છે. જ્યારે કોઈ રિવર છે, કોઈ પોન્ડ છે, એ રિવરની અંદર ફોર એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ તો રિવરની અંદર જ્યારે
છોકરાઓ પડે છે. તો રિવરની અંદર જ્યારે અહીંયા જમ્પ મારે છે, કૂદકો મારે છે રિવરની અંદર, રિવર જ્યારે કૂદકો મારે છે ત્યારે એ છોકરાઓ અંદર પડે છે. ક્યાં? રિવરની અંદર. તો એ ગતિ એટલે કે એમાં ક્રિયા થઈ છે, એમાં ગતિ છે. તો ક્રિયા થઈ છે અને ગતિ થઈ છે એટલા માટે અહીંયા ઇન્ટુ વપરાશે. ધ બોયઝ અથવા ધ બોય જમ્પડ ઇન્ટુ ધ રિવર. લખી શકીએ આપણે એક્ઝામ્પલ, ધ બોય જમ્પડ ઇન્ટુ ધ રિવર. તો અહીંયા બોય છોકરાએ અહીંયા કૂદકો માર્યો છે. ક્યાં કૂદકો માર્યો છે? નદીની અંદર. તો અહીંયા આ છોકરાએ જે કૂદકો માર્યો છે, અહીંયા પડવાની જે સિચ્યુએશન છે, તો પડવાની જે સિચ્યુએશન છે એના માટે અહીંયા જમ્પ પછી ઇન્ટુ આપણે મૂક્યું. હવે આ છોકરો અહીંયા છે, અહીંયા તમે જોઈ શકો છો આ જે છોકરો અથવા બીજા કોઈ બોયઝ અહીંયા છે. તો અહીંયા છોકરો એનું જે માથું છે વારંવાર હવે તરે છે, હવે નદીની અંદર તરી રહ્યો છે. તો ભલે એ નદીની અંદર છે પણ તરી રહ્યો છે, પણ નદીની અંદર છે. તો નદીની અંદર છે એટલે આ કન્ડિશન છે, ધીસ ઇઝ ધ કન્ડિશન, આ સ્થિતિ છે. અને અહીંયા સ્થિતિ દર્શાવવા માટે પછી વપરાશે ઇન, જ્યારે અહીંયા ઇન્ટુ, અહીંયા ઇન દર્શાવે છે, અહીંયા ઇન્ટુ આવશે. અહીંયા સ્થિતિ દર્શાવે છે જ્યારે અહીંયા મોશન છે, અહીંયા ગતિ છે જ્યારે અહીંયા સ્થિતિ છે. તો સ્થિતિ દર્શાવવા માટે આપણે અહીંયા ઇનનો ઉપયોગ કરીશું, જ્યારે ગતિ દર્શાવવા માટે આપણે ઇન્ટુનો ઉપયોગ કરીશું. કે છોકરો છે એ નદીમાં પડ્યો, તો જમ્પડ ઇન્ટુ ધ રિવર. નદીમાં પડ્યો અને પોતાનું બોડું આમ બહાર બતાવે છે, અહીં જુઓ છો અહીંયા પોતાનું બોડું બહાર બતાવી રહ્યો છે, તો એ તરી રહ્યો છે. એટલે આપણે શું કહીશું? કે છોકરો નદીમાં છે અથવા કોઈક વ્યક્તિ નદીમાં છે જોઈને આપણે કહીશું. નદીમાં છે ત્યારે આપણે ઇન, અને નદીમાં પડે છે ત્યારે આપણે ઇન્ટુનો ઉપયોગ કરીશું. બીજું એક સરસ લાઈવ ડેમોન્સ્ટ્રેશન નું એક્ઝામ્પલ જોઈએ આપણે, તમને વધારે ખ્યાલ આવશે. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ ધ બોલ પેન. વેર ઇઝ ધ બોલ પેન? ધ બોલ પેન ઇઝ ઇન માય હેન્ડ. બોલ પેન મારા હાથમાં છે. તો અહીંયા પણ આ એક સ્થિતિ દર્શાવે છે. અહીંયા બોલ પેન કઈ અંદર ગતિ કરતી નથી, અહીંયા હાથની અંદર છે, હાથમાં કઈ હલનચલન બોલ પેન કરતી નથી. એટલા માટે ધીસ ઇઝ ધ સ્ટેટિક કન્ડિશન. આ એક સ્ટેટિક કન્ડિશન છે, અહીંયા કોઈ મૂવમેન્ટ નથી, અહીંયા કોઈ મોશન નથી અહીંયા. એટલા માટે અહીંયા ઇન આવશે. જ્યારે મોશન હશે, મોશન હશે ત્યારે એની અંદર ઇન્ટુ આવશે. બીજું એક સરસ એક્ઝામ્પલ એના માટે જોઈએ આપણે. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ ડિક્શનરી. વેર ઇઝ ધ ડિક્શનરી? ધ ડિક્શનરી ઇઝ ઇન માય હેન્ડ. આ ડિક્શનરી મારા હાથમાં છે. તો આ પણ અહીંયા સ્ટેટિક કન્ડિશનમાં છે, અહીંયા પણ કોઈ મૂવમેન્ટ થતી નથી. જોઈ શકો તમે, ધીસ ઇઝ નોટ અ મૂવમેન્ટ ઓર મોશન, ધીસ ઇઝ ઓનલી કન્ડિશન. એન્ડ યુ કેન ફેસ એન્ડ યુ કેન સી ધીસ ઇઝ ધ કન્ડિશન ઇઝ શોઈંગ ઓનલી ઇન ઇન. તો કન્ડિશન જ્યારે દર્શાવવામાં આવે છે ત્યારે હંમેશા ઇનથી આપણે દર્શાવી શકીએ છીએ. એનાથી આગળ એક એક્ઝામ્પલ જોઈએ. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ ગ્લાસ. This is the glass. You can see very well. This is the glass. Now what is in the glass? There is nothing. આ ગ્લાસ ની અંદર કઈ છે? નહીં. જ્યારે જોઈ શકો છો, what is this? This is a ball. Where is the ball? The ball is in my hand. આ બોલ મારા હાથમાં છે. You can see that. આ બોલ મારા હાથમાં છે. જો બંનેની કન્ડિશન, અહીંયા મારા હાથમાં એક ગ્લાસ છે, અહીંયા બોલ છે. ધીસ ઇઝ ધ બોલ. એન્ડ વેર ઇઝ ધ બોલ? બોલ ઇઝ ઇન માય હેન્ડ. બોલ અહીંયા મારા હાથમાં છે. હવે જો શું થાય છે, હવે હું આ બોલને આ ગ્લાસની અંદર અહીંયા ફેંકું છું. યસ, આઈ થ્રુ ઓર થ્રુ, આઈ થ્રુ ધીસ બોલ ઇન ધ ગ્લાસ. મેં અહીંયા જે બોલ હતો એ બોલ અહીંયા ફેંક્યો છે. શેમાં ફેંક્યો છે? ગ્લાસની અંદર. તો અહીંયા સ્ટેટિક નથી, અહીંયા મોશન છે. અને મોશન દર્શાવવા માટે આપણે ઇન્ટુનો ઉપયોગ કરીશું. તો આઈ થ્રુ ધ બોલ ઇન્ટુ ધીસ ગ્લાસ. આઈ થ્રુ ધ બોલ ઇન્ટુ
ધીસ ગ્લાસ. હવે જોઈ શકો છો આ બોલ જે છે એ ગ્લાસની અંદર છે, હવે ત્યાં હલનચલન થતું નથી, હવે જ્યાં મોશન કન્ડિશન નથી, હવે જે મોશન છે એ આમાં રહી નથી, મોશન અહીંયા પૂરી થઈ ગઈ છે. હવે દેટ ઇઝ કન્ડિશન, ઓનલી સ્ટેટિક કન્ડિશન. હવે કહી શકીએ આપણે વેર ઇઝ ધ બોલ, ધ બોલ ઇઝ ઇન ધીસ ગ્લાસ, આ બોલ ગ્લાસમાં છે. તો આ બંને એક્ઝામ્પલ દ્વારા આપણને ખ્યાલ આવે છે કે મુમેન્ટ મોશન ઇન્ટુ દ્વારા અને સ્ટેટિક કન્ડિશન ઓનલી ઇન દ્વારા દર્શાવી શકીએ છીએ. એક્ઝામ્પલ આપણે લખ્યાના બોલ ગ્લાસમાં છે અને મેં બોલ ફેંક્યો, એ અર્થમાં આપણે જોઈએ તો આઈ થ્રુ ધ બોલ ઇન ટુ ધ ગ્લાસ. તો મેં જે બોલ ફેંક્યો છે એ ક્યાં? ગ્લાસની અંદર ફેંક્યો. તો ફેંક્યો એ વર્બ આવ્યું છે અહીંયા, તો એ વર્બ જે છે એ વર્બ અહીંયા એક એક્શન રિપ્લેની અંદર છે, એક ક્રિયા કરે છે. તો એ ક્રિયાની અંદર આપણે ઇન્ટુનો ઉપયોગ આપણે કર્યો, જ્યારે સ્ટેટિક કન્ડિશન માટે આપણે ઇનનો ઉપયોગ કર્યો. થેન્ક યુ.